नमस्कार विद्यार्थी मित्रों, ચાલો આજે આપણે આપણે ધોરણ 11ના બીએ સબ્જેક્ટમાં જે આપણે ધંધાકીય સેવાઓ નામનો પાઠ ચાલુ કરેલો હતો એની અંદર આપણે ટપાલની સેવા અને વીમાની સેવા જોઈ લીધી. હવે આજે આપણે આગળ વધવાનું છે. તમે ફોટો જોઈને સમજી શકો કે આજે આપણે કદાચ કઈ સેવાની વાત કરતા હોય તો આપણે ઇન્ટ્રોડક્શનમાં પણ જોયું હતું તો આ છે વખાર. તો વખારની સેવાઓ વિશે આજે આપણે વાત કરવાની છે. હવે વખાર છે શું? સામાન્ય રીતે આપણને ખબર હોય કે કોઈ બી માલ છે તો એની સંગ્રહ કરવાની જગ્યા તો એને આપણે વખાણ તરીકે ઓળખતા હોઈએ. તો પણ અહીંયા આપણે શું સમજવાનું છે જોઈએ. ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકતો નથી તેથી તેનો સંગ્રહ આવશ્યક બને છે. કોઈ બી માલ ઉત્પાદન કરો તો એવું જરૂરી કે તરત જ વેચી નાખવાનું? ના, એનો પહેલાં એક સ્ટોક રાખવાનો હોય. એનો આપણે જેટલા માલનું વેચાણ કરવાનું હોય અથવા તો જેટલો માલ વેચાણ થવાનો છે એવો અંદાજ હોય એટલા માલનો આપણે સ્ટોક રાખતા હોય તો એ સ્ટોક જે છે એ આપણે પ્રોડક્શન જે કરેલું છે ઉત્પાદન જે છે એને સાચવવા માટે કોઈ એવી જગ્યાની જરૂર પડે તો એ જે જગ્યા છે એને જ આપણે શું કહીએ? વખાર. નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે. બીજી તો કે નાશવંત વસ્તુઓ કેવી? તો કે શાકભાજી છે કે એવી કોઈ પણ વસ્તુ કે જે થોડા ઘણા સમયની અંદર બગડી જવાની સંભાવના હોય અથવા તો નાશ થવાની સંભાવના હોય તેવી નાશવંત વસ્તુઓને સાચવવા માટે પણ વખારની જરૂર પડે છે. કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે. મોસમી વસ્તુ એટલે ધારો કે ફટાકડા છે તો ફટાકડાની સિઝન કંઈ મેરેજની હોય અથવા તો દિવાળી, તો એવી બધી સિઝનમાં ફટાકડાનું વધારે માંગ હોય તો પણ શું એનું ઉત્પાદન ત્યારે જ થાય? નહીં, તો એનું ઉત્પાદન અગાઉથી કરી લેવામાં આવતું હોય. આખા વર્ષ દરમિયાન એનું ઉત્પાદન તો ચાલુ જ હોય પણ એને માંગ વધારેમાં વધારે ક્યારે હોય? તો કે દિવાળીની સિઝનમાં હોય કે મેરેજની સિઝનમાં હોય, બરાબર? તો ત્યારે જ્યારે એની માંગ આવે ત્યારે એ વસ્તુ આપવાની છે. તો ત્યાં સુધી એ માલનું શું કરવાનું? તો કે એને કોઈ જગ્યાએ સંગ્રહ કરવાની હોય. છત્રી છે તો એ ચોમાસામાં વધારે માંગ એની હોય તો એની પહેલાં ઉત્પાદન તો થતી જ હોય ને, લેવાતી પણ હોય, પણ જે ચોમાસામાં જે એની માંગ હોય એના કરતાં નહીવત પ્રમાણમાં માંગ બીજી મોસમમાં તમને જોવા મળે. તો અહીંયા મોસમી વસ્તુઓ જે છે એનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે તેની માંગ થાય ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે. જેમ વાત કરી એમ કે જ્યારે એની જરૂર પડે ત્યારે એની આપણે માલ વેચવા કાઢવાનો થાય, ત્યારે એની માંગને સંતોષવા માટે માલ વેચવા કાઢવાનો થાય. તો આ સમય દરમિયાન જ્યારે ઉત્પાદિત માલથી માંગ આવે ત્યાં સુધીના સમયગાળા દરમિયાન એ માલને સંગ્રહ કરવા માટે કોઈ એવી જગ્યાની જરૂર પડે તો એક જગ્યાને કોની આપણે ઓળખાવી શકીએ? વખાર. ઘણી વખત કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલાં તેનો સંગ્રહ જરૂરી બને છે. કાચો માલ, રો મટીરિયલ, ધારો કે તમે કાપડનો ઉદ્યોગ ચલાવતા હોય તો એની અંદર રો મટીરિયલ તમારું કપાસ છે. તો કપાસ તમારી પાસે આવે એની અંદરથી પછી તમે કાપડ બનાવવાના છો તો કપાસ જે છે એ આવીને તમે શું સીધા સીધું એનું બધાય કપાસનું એકારે બનાવી નાખશો? નહીં. તો એની માટે કોઈ એવી સંગ્રહ કરવો પડશે કોઈ એક જગ્યાએ, પછી વારાફરતી જે રીતે જરૂર પ્રમાણે એ રીતે તમે એ પ્રમાણે એનું કાપડ બનાવતા હોય, બરાબર? તો આવી રીતે કોઈ બી વસ્તુ કાચો માલ જે છે કાચા માલના સંગ્રહ માટે પણ વખાર આવશ્યક બને છે. તો અહીં આપણે ચાર વસ્તુ જોઈ. પહેલી તો કે એમનેમ સામાન્ય રીતે માલનું વેચાણ કરવાની જ્યારે વાત આવે ત્યારે એનું ઉત્પાદન અને વેચાણ વચ્ચેનો જે ગાળો છે એ પૂરવા માટે પહેલું, બીજી વસ્તુ નાશવંત ચીજ વસ્તુઓ માટે, ત્રીજી આપણે મોસમી ચીજ વસ્તુઓની વાત કરી અને ચોથી આપણે કાચા માલના સંગ્રહની વાત કરી. તો વખાર ક્યાં ક્યાં ઉપયોગી થઈ અહીંયા તમને પોઈન્ટ આપી દીધા. આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક બને છે. હવે આ બધી જગ્યાએ કોઈ એક સંગ્રહ કરનાર જગ્યાની જરૂર બની તો ત્યાં આપણે વખારની સેવા આવશ્યક બને છે. તો ધંધાકીય સેવા તરીકે આપણે અહીંયા વખારની સેવાને ઓળખાવી શકીએ. એનો અર્થ આપ્યો છે તમને કે વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે, પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે. વખારમાં રાખવાનો મેઇન ઉદ્દેશ પહેલો આ જ હોય કે એવી જગ્યાએ તમે વસ્તુ રાખો છો કે જે તે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એ અકબંધ રહે. આવા સંગ્રહ દરમિયાન પેદાશોના ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછો ફેરફાર થાય એનો મુખ્ય હેતુ છે. ધારો કે શાકભાજીને એ કાંઈ બી હોય અથવા તો એવી કોઈ પણ વસ્તુ કે જેને નાશવંત છે, બરાબર? તો નાશવંત વસ્તુઓ આપણે જસ્ટ એક્ઝામ્પલ પૂરતી વાત કરીએ તો એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવતું હોય તો કોલ્ડ સ્ટોરેજમાં શું કામ એ રાખવામાં આવે? તો કે અમુક તાપમાનની નીચેના તાપમાને એ
ઈ પરિસ્થિતિમાં લાંબા સમય સુધી ટકી શકે, તો ત્યારે શું થશે કે એની જે શું જ્યાં સુધી ઈ ટકી શકે છે ત્યાં સુધી એની ક્વોલિટી જળવાઈ રહેશે. એ ક્વોલિટી જાળવવાનું કામ અહીંયા વખાર દ્વારા થાય કે ભાઈ વખારમાં એ વસ્તુ પડી રહે તો અકબંધ સ્થિતિમાં રહે, ઓછામાં ઓછું નુકસાન થાય એવી કોઈ સ્થિતિમાં આપણે રાખીએ તો ત્યારે આપણે વખાર ઉપયોગી બને છે. એટલે આનો વખારનો મુખ્ય મોટા મોટો હેતુ શું, તો કે પેદાશોના ગુણધર્મો જળવાઈ રહે ને ઓછામાં ઓછા એમાં ફેરફાર થાય તેનો મુખ્ય હેતુ છે. વખારના કારણે સમય દૃષ્ટિગુણ સર્જે. પહેલાં તો સૌથી પહેલાં દૃષ્ટિગુણ એટલે શું, તો દૃષ્ટિગુણ એટલે તો કે જ્યારે તમને જે વસ્તુની જરૂર છે, બરાબર, જે વસ્તુની તમને જરૂર છે એ વસ્તુ તમને મળી રહે જે તે સમયે કે જે તે સ્થળે કે જે તે જગ્યાએ એ વસ્તુ તમને મળી રહે, એ જે ફોર્મમાં જોઈએ છે જે પ્રકારે જોઈએ છે એ રીતે મળી રહે અને તમને એનાથી જે સંતોષ પ્રાપ્ત થાય એને કહેવાય તુષ્ટિગુણ. તમને ઇકોમાં એક પોઈન્ટ તરીકે આવશે, યુટિલિટી ઇંગ્લિશમાં એને કહેવાય. તો તુષ્ટિગુણ એનો મિનિંગ શું, તો કે ધારો કે હું તમને સાદી એવી એક્ઝામ્પલ આપું કે મને ભૂખ લાગી હોય અને મને કોઈ એક વસ્તુ આપે, બરાબર, તો એને હું ધારો કે પેલી રોટલીનું બટકું લઉં મોઢામાં, તો એનાથી જે મને સંતોષ મળે ને એ મેક્સિમમ લેવલ કહેવાય, ઓપ્ટિમમ લેવલ કહેવાય, કે જેનાથી મને તુષ્ટિગુણ વધારેમાં વધારે મળ્યો. પછી ભલે હું બીજી રોટલી ખાઉં ત્યાં તુષ્ટિગુણ મારો ઘટી જશે, પણ જે મળ્યો ને તુષ્ટિગુણ, ટૂંકમાં આપણે સાદી ભાષામાં એને સંતોષ તરીકે પણ ઓળખાવી શકીએ, જેનું લેવલ એક લેવલ પછી ઘટતું જાય. પણ અહીંયા આપણે એ બાબત લાંબુ ઇકોમાં તમારે જોવાની થશે, પણ અહીંયા એ વસ્તુ સમજવાની છે કે સમય તુષ્ટિગુણ. તો જો સમય તુષ્ટિગુણ હોય, સ્થળ તુષ્ટિગુણ હોય, સ્થળ તુષ્ટિગુણ એટલે કેવું તુષ્ટિગુણ કે જે જગ્યાએ તમને વસ્તુની જરૂર છે એ જગ્યાએ તમને એ વસ્તુ મળી રહે, સ્થળ તુષ્ટિગુણ થયો. તો ફોર્મ પ્રકારે આવે, પ્રકાર જેને આપણે કહીએ કે જે પ્રકારે જરૂર છે એ પ્રકારે તમને એ વસ્તુ મળી રહે. પછી સમય દૃષ્ટિકોણ, તો જ્યારે તમને જરૂર છે ત્યારે તમને એ વસ્તુ મળી રહી, તો એ સમય દૃષ્ટિકોણ થયો. તો અહીંયા આપણે સમય દૃષ્ટિકોણની વાત કરી કે ભાઈ જ્યારે તમને જરૂર પડશે, જ્યારે માંગ આવશે, ત્યારે તમારે જ્યારે એને વેચાણ કરવાનું થશે ત્યારે તમને માલ વખારમાંથી મળી રહેશે. તો અહીંયા વખાર જે છે એ સમય દૃષ્ટિકોણનું સર્જન કરે છે. હવે આપણે જોવાના છે વખારના પ્રકારો. તો વખારના પ્રકારો ત્રણ દ્રષ્ટિએ પાડી શકાય. ઓમ પ્રકાર જે છે એ બબ્બે છે બધાયના, પણ ત્રણ દ્રષ્ટિએ એટલે કે વખાર બધી જે છે એને તમે જો માલિકીની દ્રષ્ટિએ જોવો તો ખાનગી વખાર અને જાહેર વખાર તરીકે પાડી શકો. બીજી એની તરીકે નથી જોતા, જકાતની દ્રષ્ટિએ જોવો તો જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર એ રીતે તમે ભાગ પાડી શકો. એ રીતે નથી જોતા, ઉપયોગની દ્રષ્ટિએ જોવો છો તો સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર એ રીતે પણ પાડ પાડી શકાય. એટલે ત્રણ દ્રષ્ટિએ ત્રણેયના અલગ અલગ પ્રકાર તમે પાડી શકો. માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો સામાન્ય રીતે આપણે સમજી શકીએ એવું જ છે. ખાનગી માલિકીની વખારો, તો કે વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે છે તેને ખાનગી માલિકીની વખારો કહે છે. હું નાનો એવો કોઈ ધંધો ખોલીને બેઠી હોય અને મને મારા વખારની જરૂર પડતી હોય તો હું મારી પાસે કોઈ ગોડાઉન હોય તો એ મારી જે વખાર છે એ કંઈ ખાનગી વખાર કહેવાય, કે જેનો ઉપયોગ હું પોતે જ મારા કાર્ય માટે કરી રહી હોય તો એ ખાનગી વખાર તરીકે આપણે ઓળખાવી શકીએ. બીજી આપણી પાસે છે જાહેર વખારો. તો જાહેર વખારો એટલે કોઈ સરકારી છે એવું નથી, પણ શું છે એ સમજીએ. તો કે જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે નથી થતો, મારી પાસે વખાર છે પણ હું મારી વખારનો ઉપયોગ મારા ધંધા માટે કરતી નથી, પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે તો એને જાહેર વખારો કહેવાય. આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની જ હોય છે, બરાબર, જેમ કીધું એમ કે હોય છે માલિકી કોની, તો કે વ્યક્તિ કે સંસ્થાની. ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવતા હોય છે. મારી વખાર છે, બરાબર, પણ સામેવાળું કોઈ એવું વ્યક્તિ છે કે જેને વખારની જરૂર છે પણ એની પાસે પોતાની વખાર નથી, ત્યારે તે શું કરશે કે બીજાની વખાર આવી રીતે ભાડે રાખી શકશે, અથવા તો એને ભાડું ચૂકવી શકે, અથવા તો એને લગતો જે તે ખર્ચ છે એ ચૂકવવામાં આવતો હોય. એવું બી બને કે બીજી કોઈ રીતે વખારનો ઉપયોગ, કઈ રીતે જાહેર વખારનો ઉપયોગ થાય, તો કે રેલવે સ્ટેશન, બંદર ઉપર, હવાઈ મથકો ઉપર, જો તમને અહીંયા કીધું છે, ત્યારે જ્યારે ત્યાં માલ ઉતરતો હોય, આયાત થઈને આવતો હોય, ત્યારે એ માલને સંગ્રહ કરવા માટે આ જે વખારો હોય એ જાહેર વખારો છે, કે જે તે થોડાક સમય માટે જ ત્યાં માલ રાખવાનો હોય, પછી ત્યાંથી માલ જે તે સ્થળે પહોંચાડી દેવાનો હોય, તો એ જ્યાં રાખવાનો છે માલ
ઈ સ્થળે વખાણની જરૂર પડે તો ઈ વખારો કેવી હોય, જાહેર વખારો કે જ્યાં જે તે સમય માટે રાખવા માટે એને ખર્ચ કે ભાડું ચૂકવી દેવામાં આવતું હોય, તો આ બધી જે વખારો છે એ જાહેર વખારો કહેવાય. આજે જાહેર વખારો સ્વતંત્ર વ્યવસ્થાએ બની ગયો છે. જાહેર વખારો માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે. જેમ કીધું એમ કે આવી બધી જગ્યાએ જ્યારે રેલવે સ્ટેશન, બંદર કે હવાઈ મથકો ઉપર માલ રાખવાનું થતો હોય ત્યારે જે બધો માલ છે એ મોટા જથ્થામાં હોય, તો ત્યારે એનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી એ આપતું હોય છે. એટલે આજે જાહેર વખારો એક અત્યારે બિઝનેસ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ આપે છે. આ રસીદ હસ્તાંતરણીય છે, એટલે કે એકબીજાને આપી શકાય, જેથી રસીદ દ્વારા માલની લેવેચ કરી શકાય છે. ધારો કે એવું બને કે મેં મારો માલ ક્યાંકથી આવ્યો છે અને જે તે જગ્યાએ જાહેર વખારમાં રખાયો છે, હવે એ રસીદ મારી પાસે આવી ગઈ, હવે એ રસીદ હું કોઈ બીજાને આપું કે જેને માલે માર પહોંચાડવાનો છે, તો એ રસીદ લઈને ત્યાં જાય, તો એવી રીતે હું આ રસીદ હસ્તાંતરણીય, એટલે જેને હું રસીદ આપું એ માલને લઈ જઈ શકે, બરોબર, તેવી રીતે લેવેચ કરી શકાય છે. હવે બીજી દ્રષ્ટિ આપણે હતી કે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો, તો જકાતની દ્રષ્ટિએ કઈ રીતે માલના વખારના પ્રકારો હતા, તો સામાન્ય રીતે જકાત એટલે શું, તો કે જે તે આયાત અને નિકાસ દરમિયાન જે આપણે કર ભરવાનો થતો હોય મોસ્ટલી જે માલ ઉપર, એને આપણે જકાત કહેતા હોય. તો જકાત ભરેલા માલની વખારો એટલે તો કે આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવવાની હોય. હવે આ ચૂકવ્યા પછી નિર્ધારિત સ્થળે લઈ જવા માટે તાત્કાલિક વાહન વ્યવહારની સેવા જો ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળી રહેશે. કે આપણે જાહેર વખારમાં વાત થઈ હતી ને એ જ પ્રમાણે જાહેર વખારો હોય, અહીંયા જકાત ભરેલા માલની વખારો જે છે એ બધી વખારો કેવી હોય, તો કે જાહેર વખારો હોય. તો આયાત કરેલા માલ જે છે એની ઉપર આયાત જકાત ચૂકવાઈ ગઈ પછી તમારે જે તે સ્થળે પહોંચાડવાની છે, જે તે વેપારીને એ માલ આપવાનો છે, તો તરત જ્યારે વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી બનતી ત્યારે આવ્યા બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં આવા જકાત ભરેલા માલને રાખવા માટે અને સુરક્ષિત રાખવા માટે અમુક પ્રકારની જાહેર વખારોની સેવા મળે. તો આ થઈ કેવા પ્રકારની વખારો, તો કે જકાત ભરેલા માલની વખારો. બીજું તમારી પાસે છે જકાત ભર્યા વિનાના માલની વખારો. આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની જ હોય, આ ફાઇનલ છે. એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને તે માલ જે વખારમાં રાખવામાં આવે તેને જકાત ભર્યા વગરના માલની વખારો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સંજોગોમાં જકાત ભરવાની હોય નક્કી કરેલા દર અનુસાર, પણ એવો માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી, એવો માલ જે વખારમાં રાખવામાં આવે એને શું કહેવાય, તો કે જકાત ભર્યા વિનાના માલની વખારો. નામ તેવા જ ગુણ છે, બરાબર. જે સ્થળે આ માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે. ઉપર જેમ વાત કરી હતી માલ જ્યાં આયાત થાય ત્યાં જ આવા વખારોની જરૂર પડે છે. બંદરો અને સરહદી જમીન વિસ્તાર જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની વખારો આવેલી હોય છે. બંદરો જે દરિયા કિનારે આવેલા હોય અને સરહદી વિસ્તારો, જમીનના લેવલે જે સરહદી વિસ્તારો આવેલા હોય ત્યાં કે જ્યાં આયાત અને નિકાસ બે થતી હોય તેવી જગ્યાએ આ પ્રકારની વખારો આવેલી છે. જ્યારે આયાતકારે માલની પુનઃ નિકાસ કરવાની હોય, આનું મેઇન લક્ષણ એક આ જ છે કે જ્યારે તમારી પાસે માલ આયાત થઈને આવ્યો પછી એને એ માલ તમારે પાછો નિકાસ કરવાનો છે, બીજે જગ્યાએ મોકલવાનો છે, ત્યારે આવી પ્રકારની વખારો વધારે ઉપયોગમાં લેવાય. કઈ વખારો, તો કે જકાત ભર્યા વિનાના માલની વખારો. આયાતકારે માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પેનઃ પેકિંગ વગેરે સગવડ ઉપલબ્ધ બને. ધારો કે ત્યાંથી બલ્કમાં જે માલ આવ્યો છે, જે જગ્યાએથી આપણે આયાત કર્યું, હવે એ નહીં માલ સેમ ક્વોલિટી સેમ ક્વોન્ટિટીમાં આપણે બીજી જગ્યાએ મોકલવાનો જ દર વખતે હોય એવું જરૂરી નથી. બની શકે કે મારે કોઈ બે જગ્યાએ માલ મોકલવાનો થયો બીજી બે જગ્યાએ, તો આ જે માલ છે એમાંથી જેટલો માલ અને જે ક્વોલિટીનો માલ એક જગ્યાએ મોકલવાનો છે એનું અલગથી વર્ગીકરણ અને એનું પેકિંગ અલગથી કરવામાં આવે, બીજો જે માલ છે એનું અલગથી વર્ગીકરણ અને પેકિંગ કરવામાં આવે, તો આવી રીતે વર્ગીકૃત માલ કરી એને ફરીથી પેકિંગ કરી નાખવાનું અને જે રીતે જે ઓર્ડર આપણે પહોંચાડવાનો છે, જે રીતે આપણે નિકાસ કરવાની છે ફરીથી, એ રીતે આખું પેકિંગ ને બધું તૈયાર થાય કે કઈ વખારોમાં ઉપલબ્ધ છે આ સુવિધા, તો કે જકાત ભર્યા વિનાના માલની વખારોમાં.
માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો જે માલ છે એ અકબંધ રહેશે. માલના મૂળ સ્વરૂપમાં કાંઈ ફેરફાર ન કરવાનો, એનું વર્ગીકરણ થાય અને માલને પુનઃ પેકિંગ કરવામાં આવે જો ત્યાંથી બીજી જગ્યાએ નિકાસ જે રીતે કરવાની હોય તે પ્રમાણે. આવી વખારો પુનઃ નિકાસ માટે આશીર્વાદરૂપ બને છે. આયાત નથી ભરવાની એવી વખારો કયા માટે આવશ્યક બને છે? જ્યારે પુનઃ નિકાસ કરવાની વાત આવતી હોય ત્યારે. બરાબર છે કે પોતાને આ ઘર પાછો પોતાને આ નથી લઈ જવાનો, એને એ માલ બીજે મોકલી દેવાનો છે. એટલે આવી વખારો જે છે એ આયાત નથી ભરી એવા માલની વખારો કહેવાય. શું કામે? કારણ કે ત્યાં આયાત નથી ભરવામાં આયાતની જકાત નથી ભરવામાં આવતી અને આ જકાત ભર્યા વિનાનો માલ તમારે જે તે જગ્યાએ ફરીથી પુનઃ નિકાસ કરી દેવાનો છે. એવી એના માટે આ જે વખારો છે એ આશીર્વાદરૂપ બને છે. તો આ હતી જકાત ભર્યા વિનાના માલની વખારો. એની અંદર તમારે આ પુનઃ નિકાસવાળો પોઈન્ટ વધારે પડતો યાદ રાખવાનો છે, બાકી તો ઉપર ને નીચે બેમાં સેમ હોય છે. પછી તમારી પાસે છે ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો. તો સામાન્ય રીતે જે વખારો બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકાતી હોય એને સામાન્ય વખારો કહેવાય, અને એવી વખારો કે જે કોઈ સ્પેશિયલ વસ્તુ માટે જ બનાવવામાં આવતી હોય તો એ વિશિષ્ટ વખારો કહેવાય. જોઈએ આપણે, જે માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા ન આપવી પડે તેવો માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહેવાય છે. જેમ વાત કરી હતી એમ આ વખારમાં બધા જ પ્રકારના આકાર કદ વજન અને સ્વરૂપવાળા માલ રાખવામાં આવે છે. ત્યાં ઘમાઈ ભરી શકાય, ચોખ્ખાઈ ભરી શકાય, બીજી કોઈ પણ વસ્તુ લાકડાઈ ભરી શકાય, જે ભરવું હોય બધું ભરી શકાતું હોય એવી જગ્યા એવા સામાન્ય રીતે જે આ વખત આપણે વાત કરીએ એમ લાકડા માલ ચોખા ઘઉં બધે બધી વસ્તુ જ્યાં ભરી શકાય, બરાબર, બધા કદ બધા આકાર ને બધા સ્વરૂપની વસ્તુ કે જ્યાં આપણે એને ભરી શકીએ બધી જગ્યાએ ચાલે એવી જે વખાર છે એને કહેવાય સામાન્ય વખાર. કે જ્યાં કોઈ સ્પેશિયલ માલ માટે વખાર બનાવવામાં આવતી નથી આવા પ્રમાણમાં મોટા ભાગની વખારો કેવા પ્રકારની હોય તો કે આવા પ્રકારની હોય. હવે વિશિષ્ટ વખારો કે જે માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવાઓ આપવી પડે તેવા માલને રાખવાની વખારને વિશિષ્ટ વખાર કહેવાય. એના એક્ઝામ્પલ આપ્યા છે ને બધી તમને વધારે ખબર પડશે. ફટાકડા છે, તો ફટાકડા જે છે ફટાકડાને તમારે સાચવવા પડે. ધારો કે એની અંદર એક બી દીવા સડી ગઈ તો બધે બધો નાશ થઈ જાય. તો ફટાકડાને એ રીતે તમારે પેકિંગ કરીને રાખવાના થતા હોય કે જે કોઈ એવા સ્પેશિયલ ખાલી અલગથી ફટાકડાની જેવી વખાર થતી હોય કે ત્યાં બધી બીજી વસ્તુ તમે ન રાખી શકો. બીજી ઝેરી રસાયણોની વાત કરીએ તો ઝેરી રસાયણો ગમે ત્યાં રિલીઝ થઈ જાય ના ચાલે, એટલા માટે એને બી કોઈ એવી વ્યવસ્થિત જગ્યાએ રાખવાના થતા હોય. એની માટે સ્પેશિયલ બધું ન બંધાતું હોય, સ્પેશિયલ એવી બધી વસ્તુ તૈયાર થતી હોય કે જ્યાં એનો સંગ્રહ કરવામાં આવતો હોય. રાંધણ ગેસ તો એને પણ એમનામ છૂટો ગમે ત્યાં ન રખડાવવાનો હોય, જે જગ્યાએ એનું વ્યવસ્થિત રીતે બધું થતું હોય પાલન, એના નીતિ નિયમો હોય બધે બધા નિયમોનું પાલન થઈને એક વ્યવસ્થિત રીતે એવી સુરક્ષિત જગ્યાએ રાખવાનો હોય, બરાબર, ગમે ત્યાં અને જ્યાંથી એની પછી ત્યાંથી એને લાઇન દ્વારા અથવા તો બાટલામાં કે જે રીતે એને ભરાતો હોય, બરાબર, તો એવી એની માટે ચોક્કસ પ્રકારની એવી બધી જગ્યા નક્કી કરેલી હોય. સેમ વસ્તુ પેટ્રોલ માટે વાત કરી શકીએ, પેટ્રોલ જેવી ચીજ વસ્તુ અને પેટ્રોલનું પણ એ જ કામ છે. આવી વસ્તુઓનો સંગ્રહ કરવો ખૂબ જ કહેવાય ને કે મુશ્કેલીવાળો હોય. પછી એની જાળવણી પણ કરવી પડે, ક્યાંય ફેર કાળજી રાખવી પડે, એની સુરક્ષા પણ એટલી જ આવશ્યક છે. માટે વિશિષ્ટ પ્રકારો આની માટે અનિવાર્ય છે. પેટ્રોલિયમ પદાર્થો જે પદાર્થો માટે આપણને ખબર છે, આપણને આ ધોરણમાં પેને કેડીઓ બધા ભળી ગયા, પેટ્રોલ, નેપથા, ડીઝલ, કોરોશીન આ તે બધું. તો એ જે પેટ્રોલિયમમાંથી જે બધા પદાર્થો ઉત્પન્ન થાય છે તો એ જે તે તાપમાને બધા પદાર્થો ઉત્પન્ન થાય તો એ બધા પદાર્થોને અલગ અલગ એવી ટાંકીઓમાં ભેગા કરતા જવાના હોય. તો એવી રીતે પેટ્રોલ ઉત્પન્ન થયું, હાલો એને અલગ રીતે ના રાખી દેતા હોય, ડીઝલ અલગ રીતે રાખી દેતા હોય. તો આ જે બધી વસ્તુ જે છે એનો સંગ્રહ કરવા માટે એવી ભૂતળ ટાંકીઓ હોય. ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની એવી ઈંટોનો ઉપયોગ થતો હોય કે એની અંદર આ પ્રકારના ઝેરી રસાયણોનો સંગ્રહ થતો હોય. તો આ એના વિશિષ્ટ વખાર માટેના સ્પેશિયલ ઉદાહરણો છે. બીજું તો કે ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પદાર્થો કે જેની માટે કોલ્ડ સ્ટોરેજ હોય કે અમુક તાપમાનની નીચે રૂમ ટેમ્પરેચરની નીચે એને સ્ટોર કરવામાં આવે, કોલ્ડ સ્ટોરેજમાં એને સ્ટોર કરવામાં આવે, તો એની જે કહેવાય ને કે જેનો સંગ્રહ કરી શકવા અથવા તો એની ગુણવત્તા જળવાઈ રહે એ બગડે નહીં એનો સમયગાળો થોડોક લાંબો થઈ જાય. તો આવી બધી વસ્તુઓના સંગ્રહ માટે જે કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે એને પણ તમે એક વિશિષ્ટ પ્રકારની
વખાર તરીકે ઓળખાવી શકો. હવે આ બધી સેવા તમને વધારાની મળે છે, સામાન્ય વખારમાં બધું નથી મળતું હતું, તો અહીંયા ઓબ્વિયસલી તમારે એનો ખર્ચ વધારે ચૂકવવો પડશે, એટલે આ વખારો ખર્ચાળ છે. સુરક્ષાના હેતુસર અને અન્ય નિયમોનું પાલન કરવું પડે. જેમ તમને કીધું એમ રાંધણ ગેસને પેટ્રોલને બધી જગ્યાએ ગમે માણસને જવાની છૂટ ન હોય, બધે બધા એના નિયમો હોય એ પ્રમાણે તમારે એનું પાલન કરીને જે તે ન્યાય કર્મચારી હોય એને કામ કરવાનું થતું હોય. એટલે આ બધાના હેતુસર અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં એમને ગમે ત્યાં ઘૂસી ન જઈ શકો તમે. એટલે કોલ્ડ સ્ટોરેજ આતે બધી જે આવી વિશિષ્ટ પ્રકારની વખારો છે એની માટે કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરવું ખૂબ જ આવશ્યક હોય છે. તો આ હતી આજે વખાર પ્રકારો અને વખારની સેવાની વાત. તો અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ. આગળ હવે જે બીજી સેવા છે એના વિશે જોઈશું. આશા છે કે આપ સૌને સમજાઈ ગયું હશે. આભાર.